આપણી વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જુલાઈ અને ઓગસ્ટ દરમિયાનની પૂરક પરીક્ષાઓ ડેડિકેટી પરીક્ષાઓ ચાલી રહી, જેમાં અમરોલી કોલેજ ખાતે વાણિજ્ય સંચાલનનું પ્રશ્નપત્ર હતું અને તેના જે તે બ્લોકની અંદર ચાર કોથળી જે મોકલવામાં આવી હતી તેના ઉપર પ્રશ્નપત્ર પર ટાઇટલ વાણિજ્ય સંચાલન કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જ હતું. તેમાંની કોઈ કોથળીમાંથી બેન્કિંગના પાંચ પેપર નીકળતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા તરત ખબર પડી હતી કે વાણિજ્ય સંચાલનની કોથળીમાંથી બેન્કિંગ વિષયના પ્રશ્નપત્ર નીકળ્યા હતા. તરત જ પરીક્ષા વિભાગને જાણ કરતા એ વિદ્યાર્થીઓને તો વાણિજ્ય સંચાલનનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું હતું, એટલે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ગયું નથી. અને વાણિજ્ય સંચાલનમાંથી બેન્કિંગ વિષયના પ્રશ્નપત્ર નીકળતા જે પ્રિન્ટિંગ એજન્સી છે એને લેખિત ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. એની જે રકમ જે છે એ પણ એની જપ્ત કરવામાં આવી છે. અને આવું ન થાય તેને માટે અમારી જે તપાસ સમિતિ છે એને કેસ આપી પણ દેવામાં આવ્યો છે. સર, કઈ રીતે આ ભૂલ સર્જાઈ છે? આ ભૂલ જે પ્રિન્ટિંગ એજન્સી હોય એ પ્રિન્ટિંગ એજન્સી જ્યારે પેકિંગ કરતી હોય છે ત્યારે પેકિંગની અંદર જ એનાથી પાંચ વાણિજ્ય સંચાલનના પ્રશ્નપત્ર અને પાંચ બેન્કિંગના પ્રશ્નપત્ર અંદર મુકાઈ ગયા હતા એવું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડે છે. વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંદર ગંભીર બેદરકારી સામે આવી છે અને એ માત્ર પરીક્ષાઓની નહીં, તમામની અંદર બેદરકારીઓ આવે છે. બાંધકામના કૌભાંડો થાય છે, ટેન્ડરોમાં કૌભાંડ થાય છે, પ્રવેશ પરીક્ષા અને પરિણામ આ ત્રણ બાબતમાં ધ્યાન આપવાના બદલે આ યુનિવર્સિટીની અંદર પરીક્ષાઓમાં અનેક છબડાઓ થાય છે. ખાસ કરીને અત્યારે એસવાય બીકોમની પૂરક પરીક્ષા ચાલી રહી છે. સેમેસ્ટર ફોરની અંદર બીએ વિષયની જે ગઈકાલે પરીક્ષા હતી એ બીએ વિષયની અંદર બેન્કિંગનું પેપર વિદ્યાર્થીને ખોલીને આપી દેવામાં આવ્યું અને આ એટલી ગંભીર બાબત છે કે એક દિવસ પહેલાના પેપરો કોલેજમાં પહોંચી જાય છે અને ખુલીને વિદ્યાર્થીના હાથમાં પણ આવી જાય છે. એટલે આ ગંભીર પ્રકારની બેદરકારી છે. અને આજે ફરી બેન્કિંગનું જ્યારે પેપર લેવાયું હતું ત્યારે 100% બદલીને જ આપવું હશે, પરંતુ આ ઘટના સામે પણ નથી આવવા દીધી. ત્યારે કુલપતિ સાહેબને આ બાબતે મેં રજૂઆત કરી છે. અગાઉ આવી ઘટના જ વીએનએસયુની અંદર, વાડિયા વિમેશની અંદર પણ બની છે અને એમટીબી કોલેજની અંદર બની છે. આટલી આટલી ઘટનાઓ બનવા છતાં બોધપાઠ લેવામાં આવતો નથી અને જે યુનિવર્સિટીની અંદર પ્રવેશ પરીક્ષાને પરિણામની અંદર સફળ થવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી થતું. એટલા માટે હું 100% કહું છું કે જે ગંભીર કૌભાંડ છે એની 100% તપાસ થવી જોઈએ.